કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. ચાલો તો ધોરણ 3 વિષય ઇંગ્લિશ એમાં આપણે આજે આદર્શ પ્રશ્નપત્ર એટલે કે મોડલ ટેસ્ટ પેપર. મોડલ ટેસ્ટ પેપર એટલે તમને જ્યારે પરીક્ષા હોય ત્યારે એનું આગળ માળખું, કઈ રીતની પેપર સ્ટાઇલ, કેવી રીતના પ્રશ્ન પૂછાય છે એ બધું તમને જણાવવામાં આવે, બરાબર? એને મોડલ ટેસ્ટ પેપર કહેવામાં આવે છે. મોડલ એટલે એક પ્રકારની આકૃતિ. અહીં આપણે આકૃતિને બદલે એનું માળખું જોવાનું છે કે કેવી રીતના તમને પરીક્ષામાં પૂછાશે. તો આપણે પાઠ 7 સુધી એટલે કે લેસન 7 સુધી આપણે આગળ શીખી ગયા. એના પછી આવે છે એનું મોડલ ટેસ્ટ પેપર, બરાબર? જે તમે 1-7 પાઠમાં શીખી ગયા છો ને એ જ આમાં શીખવાનું છે. તો જોઈએ આપણે પેપર 1 એટલે કે સેમેસ્ટર 1, તમારે પહેલાં સત્રના પેપર કેવી રીતના આવવાનું છે એ તમારે એમાં શીખવાનું છે. તો તમે પાઠ એટલે કે લેસન 1માં શીખી ગયા હતા, બરાબર, અંકો, નંબર્સ. તો એમાં ચિત્ર ગણવાના છે અને એની સામે ઇંગ્લિશમાં અંક અને એનો સ્પેલિંગ લખવાનો છે. એટલે અહીંયા આપણે સૂચના જોઈએ કે પ્રશ્ન 1, ચિત્રો ગણી, સંખ્યા, અંકો અને શબ્દોમાં લખો. ક્વેશ્ચન નંબર 1, પ્રશ્ન એટલે ક્વેશ્ચન, બરાબર. ચિત્ર ગણવાના છે, એમાં કેટલા અંકો છે એ લખવાનું છે અને એનો શબ્દમાં લખવાનું છે એટલે કે સ્પેલિંગ લખવાનું છે, બરાબર. તો આપણે અહીંયા ગણીશું. શેનું ચિત્ર છે? ધ્વજનું, એટલે કે ફ્લેગ. તો આપણે ગણીએ, ઇંગ્લિશમાં ગણવાનું છે, બરાબર. 1-2 આવડે છે ને, તો એ રીતના ગણવાનું છે. ચાલો આપણે શરૂઆત કરીએ ચિત્ર ગણવાની. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and 20, બરાબર. 20 એટલે 20 અને એનો સ્પેલિંગ થાય છે TWENTY, બરાબર. ફરીથી TWENTY, 20 એટલે 20. સમજણ પડી ગઈ? ચાલો હવે આપણે બીજું ચિત્ર ગણીશું. શેનું છે? તારાઓનું. ઇંગ્લિશમાં એને સ્ટાર કહેવાય છે. ચાલો તો આપણે ચિત્ર ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12, બરાબર. 12 એટલે 12. અહીંયા અંકમાં લખવાનું છે 1 અને 2 અને એનો સ્પેલિંગ, તો એનો સ્પેલિંગ આપણે જોઈશું TWELVE. ફરીથી TWELVE. 12 એટલે 12. શેનું છે? 12 તારાઓનું ચિત્ર. ચાલો હવે આપણે આગળનું ચિત્ર જોઈએ. તો શેનું છે? એપલનું. એપલ એટલે સફરજન. ચાલો તો આપણે ચિત્ર ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. 15 એટલે 15, બરાબર. અહીંયા મેં અંકમાં લખ્યું છે 1 and 5. એને ઇંગ્લિશમાં સ્પેલિંગ FIFTEEN. ફરીથી FIFTEEN. 15 એટલે 15, બરાબર. 15 સફરજનનું ચિત્ર છે એટલે કે 15 એપલ્સ. ચાલો હવે આગળ ચિત્ર ગણીએ આપણે. લીફ એટલે પાંદડા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. તો આ ચિત્ર પણ 12ના છે, બરાબર. તો આપણે અહીંયા આગળ 1 and 2, 12 એમ અંકમાં લખ્યું છે અને એનો સ્પેલિંગ TWELVE. 12 એટલે 12. ફરીથી આપણે જોઈએ સ્પેલિંગ TWELVE. 12 એટલે 12, બરાબર. ચાલો હવે આપણે આગળનું ચિત્ર જોઈશું. તો આગળનું ચિત્ર શેનું છે? હા, બલૂન, બરાબર, ફુગ્ગા. તો ચાલો આપણે ચિત્ર ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 and 13. કેટલા ફુગ્ગા છે? 13, બરાબર. ચાલો તો અંકમાં
वन अने थ्री करी थर्टीन लखी अने नो स्पेलिंग करिए टी एच आई आर टी डबल ई एन थर्टीन एटले तेर फरी थी आपणे जोईए टी एच आई आर टी डबल ई एन थर्टीन एटले तेर बराबर तेर फुग्गा एटले के बलून्स। तो विद्यार्थी मित्रों तमे अहींया आगळ संख्या अंको अने शब्दोमां इंग्लिशमां केवी रीतना लखवानुं ए तमे जोई लीधुं हशे बराबर। चलो तो आपणे हवे आगळ प्रश्न नंबर एटले के क्वेश्चन नंबर टू एमां ए जोईए ફળોના નામ બરાબર। પ્રશ્ન બે કરી લખ્યું હોય એમાં પહેલું આપ્યું છે ફળોના નામ, ફળો એટલે ફ્રૂટ। તમને એ ચિત્રમાં દેખાઈ ગયું હશે કે આ શેના ચિત્ર છે, બધા ફળ એટલે કે ફ્રૂટના છે અને ઉપર કૌંસમાં સ્પેલિંગ પણ આપી દીધેલા છે, પણ સ્પેલિંગ કેવા છે આડાઅવળી છે બરાબર। તો તમને સ્પેલિંગ ઓળખી અને કયું ફળ છે એ એની નીચે લખવાનું છે। તો આ છે કેળાનું બરાબર, શેનું ચિત્ર છે કેળાનું, કેળાને ઇંગ્લિશમાં શું કહેવાય બનાના। સરસ આવડી ગયું। તો આપણે અહીંયાથી બનાનાનો સ્પેલિંગ શોધ્યું બરાબર, શું છે બનાનાનો સ્પેલિંગ બી એ એન એ એન એ, કયો છે બી એ એન એ એન એ બરાબર। બનાના એટલે કેળું, એકદમ સહેલો સ્પેલિંગ છે અને તમને આવડી પણ જશે। ચાલો સરસ, શું છે ગ્રેપ્સ, મોઢામાં પાણી આવ્યું, હા ગ્રેપ્સની સિઝન આવી ગઈ છે, દરેકને દ્રાક્ષ ખૂબ જ ભાવતી હશે તો એના સ્પેલિંગ પણ તમારે યાદ રાખવાનો છે। શું કહેવાય એને ગ્રેપ્સ, ગ બોલાય એટલે જીથી સ્પેલિંગ ચાલુ થાય, તો જી આર એ પી ઈ એસ, ફરીથી જી આર એ પી ઈ એસ। દરેક વિદ્યાર્થીઓ મારી સાથે સ્પેલિંગ બોલશો તો તમને સ્પેલિંગ તૈયાર થતો રહેશે બરોબર, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। ચાલો આગળનો સ્પેલિંગ બોલો તમારી સાથે, શેનો છે એપલનો, તો એપલનો સ્પેલિંગ તો દરેકને આવડે છે, કયો થાય એ ડબલ પી એલ ઈ, એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન। સરસ, ચાલો હવે આપણે આગળનું જોઈએ ફ્રૂટ શેનું છે, હા તરબૂચનું, આ પણ તમને ખૂબ જ ભાવે છે ખબર છે ને, હા ચાલો શું કહેવાય અને તરબૂચને ઇંગ્લિશમાં વોટરમેલન બરાબર, રસવાળું ફળ છે એટલે વોટર, વોટર એટલે પાણી, વોટર મેલન। તો વોટરનો સ્પેલિંગ આપણે પહેલાં અડધું બોલીશું ડબલ્યુ એ ટી ઈ આર વોટર બરાબર, આટલો સ્પેલિંગ તો તમને આવડતો જ હશે, પાછળ એમ ઈ એલ ઓ એન, ફરીથી આપણે આખો સ્પેલિંગ બોલી જઈશું ફરીથી ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન વોટરમેલન, વોટરમેલન એટલે તરબૂચ બરાબર। ચાલો હવે એને આગળનો સ્પેલિંગ, હા મેંગો, આ પણ તમારું મનપસંદ ફળ છે તો એનો સ્પેલિંગ આપણે જોઈશું એમ એ એન જી ઓ, કયો થાય એમ એ એન જી ઓ, મેંગો એટલે કેરી। ચાલો હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, આપણે અ વિભાગ પૂરો થયો, હવે આવે છે બ, બ એટલે અહીંયા ઇંગ્લિશમાં બી, શાકભાજીના નામ લખો, એમાં આપણે ફ્રૂટના જોયા, હવે વેજીટેબલ્સ એટલે શાકભાજીના નામ જોવાના છે બરાબર। ચિત્ર અહીંયા આપી દીધેલા છે અને અહીંયા કૌંસમાં એના સ્પેલિંગ પણ આપી દીધેલા છે, તમારે ફક્ત એને જોવાના છે કે કયો સ્પેલિંગ છે ચિત્રનો, ચિત્ર જોઈને અને એને ઓળખવાનો છે। ચાલો તો પહેલું છે ડુંગળીનું ચિત્ર, ડુંગળીને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે ઓનિયન, શું કહેવાય ઓનિયન, તો ઓ એન આઈ ઓ એન, એકદમ સહેલો સ્પેલિંગ છે ઓ એન આઈ ઓ એન, બંને બાજુ ઓ એન ઓ એન ને વચ્ચે આઈ લગાવવાનો છે, થઈ ગયો ઓનિયનનો સ્પેલિંગ, ઓનિયન એટલે ડુંગળી। ચાલ બીજું છે લીંબુનું ચિત્ર, તો જુઓ લીંબુનો એ શું કહેવાય ઇંગ્લિશમાં લેમન બરાબર, આ રહ્યો લેમનનો સ્પેલિંગ એલ ઈ એમ ઓ એન, શું થાય એલ ઈ એમ ઓ એન, લેમન એટલે લીંબુ। ચાલો હવે આગળ મૂળાનું ચિત્ર છે એને ઇંગ્લિશમાં શું કહેવાય રેડિશ, તો એનો સ્પેલિંગ આપણે બોલીશું આર એ ડી આઈ એસ એચ, શું થાય સ્પેલિંગ આર એ ડી આઈ એસ એચ, રેડિશ એટલે મૂળો। ચાલો એના પછી છે ભીંડો, ભીંડાને ઇંગ્લિશમાં લેડીઝ ફિંગર, મેં તમને પાઠ ચલાવ્યો ત્યારે કીધું હતું બરાબર,
સ્ત્રીઓની આંગળી જેવો લાંબો પાતળો હોય એટલે એનું નામ પડ્યું લેડીઝ ફિંગર. તો આપણે એનો સ્પેલિંગ બોલીશું LADY, બરાબર, અને એપોસ્ટ્રોફી S કહેવાય, FINGER, ફિંગર એટલે આંગળી, અને આ લેડીઝ ફિંગર, બરાબર. ફરીથી બોલીશું એનો સ્પેલિંગ LADY, પછી આમ રકાર કરીને તમારે એસ લખવાનો, પછી ફિંગર FINGER, લેડીઝ ફિંગર એટલે પિંડો. પછી આવે છે રીંગણ, એને ઇંગ્લિશમાં બ્રિંજલ કહેવાય. શું કહેવાય? બ્રિંજલ. તો આપણે એનું સ્પેલિંગ બોલીએ BRINJAL, BRINJAL, બ્રિંજલ એટલે રીંગણ. ચાલો તો હવે આપણે પ્રશ્ન નંબર 2 અહીંયા પૂરો થાય છે. આગળ આપણે જોઈશું પ્રશ્ન નંબર 3, એમાં એ વિભાગ, એમાં પક્ષી અને પ્રાણીના બચ્ચાના નામ. આ પણ તમને આગળના પાઠમાં શીખી ગયા છો, એટલે પણ લેસન નંબર 4માં શીખી ગયા હતા ને. હા, બચ્ચા માતા અને બચ્ચાના નામ. તો અહીંયા આગળ ચિત્રો ઓળખવાના છે અને બચ્ચાના નામ કૌંસમાં આપી દીધેલા છે, શોધીને તમારે લખવાના છે. ચાલો, પહેલું શેનું દેખાય છે ચિત્ર? હા, ઘેટાના બચ્ચાનું, એને શું કહેવાય? લેમ્બ, બરાબર. શું કહેવાય? લેમ્બ. એનો સ્પેલિંગ થાય LAMB, શું થાય? LAMB, લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. એના પછીનું ચિત્ર છે બતકના બચ્ચાનું, તો એને શું કહેવાય? ડકલિંગ કહેવાય, બરાબર. બતકને ડક કહે છે અને બચ્ચાને ડકલિંગ. આપણે એનું સ્પેલિંગ બોલીએ DUCKLING, બરાબર. એવી રીતના DUCKLING, ડકલિંગ એટલે બતકનું બચ્ચું. ચાલો, એના પછી આવે છે બિલાડીનું બચ્ચું, બરાબર. એને તો ખબર જ છે શું કહેવાય? કિટન કહેવાય. શું કહેવાય? કિટન, KITEN. શું કહેવાય ફરીથી? KITEN, કિટન એટલે બિલાડીનું બચ્ચું. ચાલો આગળનું જોઈએ આપણે, શેનું બચ્ચું છે? હા, તો તમને રમાડવું ખૂબ જ ગમે છે. શેનું છે? કૂતરાનું. તો એને કહેવાય પપ્પી, PUPPY. શું કહેવાય? PUPPY, પપ્પી એટલે ગલુડિયું. પછીનું છે ચિકન, ચિકન એટલે મરઘીનું બચ્ચું, બરાબર. ચાલો એને સ્પેલિંગ જોઈએ, CHICKEN, CHICKEN, ચિકન એટલે મરઘીનું બચ્ચું. ચાલો, હવે એ વિભાગ પૂરો થયો, આપણે બી જોઈએ, બરાબર. ક્વેશ્ચન નંબર 3, એમાં બી વિભાગ. ચિત્રો જોઈ શબ્દો બહુવચનમાં લખો. આપણે આગળ પાઠમાં જોઈ ગયા છે આના વિશે પણ, એક વચન અને બહુવચન. મેં તમને પેલા 6 શબ્દો કીધા હતા ને, 6 અક્ષરો, હા, એ તમારે યાદ રાખવાના છે. SSSHCHO અને X, બરાબર. સ્પેલિંગની પાછળ છેલ્લો અક્ષર આ માંથી હોય તો તમારે પાછળ શું લગાવવાનું છે? ES. શું લગાવવાનું છે? ES. એના સિવાયના બીજા હોય મૂળાક્ષરો તો ફક્ત એસ જ લગાવવાનો, અને આમાંથી હોય તો તમારે ES લગાવવાનું છે. તો અહીંયા આગળ જોઈએ આપણે, એક બોક્સ છે એટલે એ બોક્સ, બરાબર. અને બહુવચન આવે ત્યારે મેં તમને કીધું હતું કે એ કાઢી નાખવાનો છે અને પાછળ એનું બહુવચન લગાવવાનું, એટલે મેં અહીંયા એ લખેલો નથી અને એનું બહુવચન થાય બોક્સિસ, બરાબર. અહીંયા છેલ્લો અક્ષર તમે જોઈ શકો છો કયો છે? X છે. અહીંયા X છે એટલે શું લગાવ્યું છે? ES, બરાબર. SSSHCHO અથવા X હોય સ્પેલિંગની છેલ્લો અક્ષર તો એની પાછળ ES આવે, અને બીજા એના સિવાય ના હોય તો ફક્ત S જ આવે. એટલે થયો સ્પેલિંગ બોક્સિસ, BOXES, બોક્સિસ એટલે ખોખા. ચાલો, એના પછી છે અમેંગો, એક કેરી અને આ ઘણી બધી છે એટલે મેંગોઝ. અહીંયા પણ તમે જોઈ શકો છો છેલ્લો અક્ષર કયો છે? ઓ છે. સ્પેલિંગ છેલ્લો ઓ છે, તો ઓ છે અહીંયા એટલે ES લગાવ્યું છે, બરાબર. MANGOES, મેંગોઝ એટલે કેરીઓ. પછી આવે છે ગ્લાસ, અ ગ્લાસ. જ્યારે બહુવચન કરીએ ત્યારે એ નીકળી જાય છે, અને સ્પેલિંગના છેલ્લા અક્ષર આપણે SS છે એટલે પાછળ ES લગાવ્યું છે, એટલે આપણો સ્પેલિંગ થઈ જશે ગ્લાસીસ, GLASSES, બરાબર. ગ્લાસીસ એટલે ઘણા બધા ગ્લાસ. ચાલો, એના પછી છે બેન્ચ,
બેન્ચ એટલે પાટલી, અ બેન્ચ એક પાટલી અને આ બે પાટલી છે, એક કરતાં વધારે થઈ એટલે આમાં પણ એ નીકળી ગયો. અને એની પાછળ છેલ્લો અક્ષર આપણે જોઈએ સીએચ છે, તો અહીંયા સીએચ છે એટલે આપણે ઈએસ, બરાબર, સ્પેલિંગની અંતે ઈએસ લગાવી દેવાનું છે એટલે આપણો આખો સ્પેલિંગ થઈ જશે બેન્ચીસ, બી ઈ એન સી એચ ઈ એસ, બેન્ચીસ એટલે પાટલીઓ. પછી આવે છે એન એપલ, અહીંયા ગળા સ્વર છે એટલે આગળ એન લગાવ્યું છે, એ તો યાદ છે ને તમને, હા, અને બહુવચન કરતી વખતે એ અથવા એન નીકળી જાય છે. છેલ્લો અક્ષર ઈ છે એટલે ફક્ત આપણે એસ લગાવવાનો રહેશે એટલે થઈ જશે આપણો સ્પેલિંગ એ ડબલ પી એલ ઈ એસ, એપલ્સ, બરાબર, એપલ્સ એટલે સફરજન. પછી આવે છે પ્રશ્ન નંબર 4, એમાં તમે એ વિભાગમાં જુઓ સૂચના, ચિત્રો જોઈ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખો. પણ આગળ પાઠમાં આપણે શીખી ગયા છે ચિત્ર ઓળખી પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર. તો આ ચિત્ર તમે ઓળખો છો શેનું છે, હા, ગુવળ. ગુવળને ઇંગ્લિશમાં શું કહેવાય, એન આઉલ, બરાબર. અહીંયા આગળ તમને કૌંસમાં બે શબ્દ આપી દીધેલા છે સ્પેલિંગ, તો તમારે આ સ્પેલિંગ પણ વાંચવાના રહેશે એટલે તમને ખબર પડે કે આને શું કહેવાય. જો આ તમને ખબર નહીં પડે તો તમારું આ ચિત્ર એનો પરથી પ્રશ્નનો જવાબ છે તે ખોટો પડશે. એટલે આપણે પ્રશ્ન પહેલાં વાંચીએ, વોટ ઇઝ ધેટ, આને શું કહેવાય, વોટ, ડબલ્યુ એચ એ ટી, વોટ એટલે શું, ઇઝ ધેટ, વોટ ઇઝ ધેટ, ધેટ એટલે પેલું, આપણે મેં તમને સમજાવેલું છે ધીઝ ધેટ, બરાબર, દૂરની વસ્તુ માટે ધેટ વપરાય, નજીકની વસ્તુ માટે ધીઝ વપરાય. તો આપણે પ્રશ્નને ગુજરાતી કરીએ કે પેલું શું છે, આ શેનું ચિત્ર છે, પેલું શેનું ચિત્ર છે, તો આઉલનું છે કે ડકનું છે, તો એન આઉલ, શું કહેવાય એને, એન આઉલ. પછી આપણે જવાબ ક્યાંથી શરૂઆત કરવાની છે, છેલ્લો અક્ષર અહીંયા આગળ પ્રશ્નમાં જે સ્પેલિંગ હોય એ સ્પેલિંગથી આપણે શરૂઆત કરવાની છે. આ ખાસ યાદ રાખજો, જો મેં અહીંયા લીટી કરેલી છે કે જવાબ લખતી વખતે ક્યાંથી શરૂઆત કરવાની છે, છેલ્લો પ્રશ્ન આપણને જેનાથી ધીસથી પૂછ્યો હોય તો ધીસથી, ધેટથી પૂછ્યો હોય તો ધેટથી, તો અહીંયા આગળ ધેટ છે, બરાબર. આપણે શરૂઆત કરીએ તે પહેલો અક્ષર કેપિટલ લખવાનું કીધું છે, કીધું છે ને, યાદ છે ને, હા, તો પહેલો અક્ષર કેપિટલ કર્યો છે એટલે કે પહેલી એબીસીડીનો ટી લખ્યો છે. પછી ધેટ ઇઝ એન આઉલ, બીજા નંબરે ક્રિયાપદ આવે હંમેશા ઇઝ હોય કે આર હોય, બરાબર, ધેટ ઇઝ એન આઉલ, થઈ ગયો આપણો જવાબ તૈયાર. ચાલો આ રીતના બીજો જવાબ પણ તમને આવડી જશે. જોઈએ આપણે ચિત્ર શેનું છે, ટોપીનું છે, એને ઇંગ્લિશમાં શું કહેવાય, કેપ કહેવાય, અમ્બ્રેલા કહેવાય નહીં. તો આપણે પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ધીસ, જવાબ ક્યાંથી આપીશું, ધીસથી, પહેલો અક્ષર શું છે, ટી, કેપિટલ છે. પછી ક્રિયાપદ ઇઝ, પછી અ કેપ, એ અથવા એન મૂકવાનું ભૂલવાનું નહીં, એક વચન છે એટલા માટે, બરાબર. તો આપણે જવાબ વાંચીશું, ધીસ ઇઝ એ કેપ, થઈ ગયો આપણો જવાબ તૈયાર. ચાલો હવે આગળ આગળનો પ્રશ્ન વાંચીએ, ચિત્ર છે પતંગ, વોટ ઇઝ ધીસ, શું કહેવાય એને, વોટ ઇઝ ધીસ, આ શું છે, બર્ડ છે કે કાઇટ છે, બર્ડ એટલે પક્ષી અને કાઇટ એટલે પતંગ, તો આ પતંગ છે, આપણે અહીંયાથી જવાબ લખીશું, બરાબર, ધીસ ઇઝ એ કાઇટ, છે કાંઈ અઘરું નથી, આમાં અડધો જવાબ આપી દીધેલો છે અને કાઇટનો સ્પેલિંગ આપી દીધેલો છે, ફક્ત આપણે સ્પેલિંગ ઓળખવાનો છે, બરાબર. ચાલો હવે આપણે આગળનું ચિત્ર જોઈશું, શેનું છે, ઓરેન્જનું, ઓરેન્જનો સ્પેલિંગ તો દરેકને આવડતો જ હશે, બરાબર. તો અહીં આપણે પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો આપણે જવાબ લખીશું પાછો, ધેટથી પ્રશ્ન પૂછ્યો છે એટલે ધેટથી લખીશું, કેપિટલ ટી કરીશું, ધેટ ઇઝ એન ઓરેન્જ, બીજો સ્પેલિંગ છે પોટેટોનો, તો આને પોટેટો કહેવાય નહીં એટલે આપણે ઓરેન્જનો લખ્યો, બરાબર. ચાલો હવે આપણે આગળનું ચિત્ર જોઈએ, ઘોડાનું છે, ઘોડાને ઇંગ્લિશમાં શું કહેવાય, ડોંકી કહેવાય, હોર્સ કહેવાય, હા, હોર્સ કહેવાય, ડોંકી તો ગધેડાને કહેવાય, બરાબર. ચાલો પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો આપણે ધેટથી જવાબ લખીશું, ધેટ ઇઝ એ હોર્સ, ટી કેપિટલ કરવાનું ભૂલતા નહીં, બીજા નંબરે ક્રિયાપદ અને પછી ત્રીજા નંબરે સ્વર આવતો હોય તે, અને પછી સ્પેલિંગ શોધીને લખી દેવાનો છે જે સાચો હોય તે. ચાલો હવે આપણે બી વિભાગ જોઈશું,
પ્રશ્ન નંબર 4 બી વિભાગ, એમાં સૂચના જોઈએ, ચિત્રો જોઈએ, પ્રશ્નના ઉત્તર યસ અથવા નોમાં લખો. આ પણ આપણે આગળ શીખી ગયા છે. ચિત્ર જોવાનું છે અને એની સામે પ્રશ્ન વાંચવાનો છે. જો એ ચિત્ર સાચું હોય તો હા, નહીં તો પછી ના લખવાનું છે. બરાબર ને? ચાલો, ચિત્ર શેનું છે? એપલનું છે. અને અહીંયા આગળ સ્પેલિંગ તમારે વાંચવાનું છે. ચાલો પ્રશ્ન વાંચીએ આપણે. ઇઝ ધીઝ એ બનાના? બનાના એટલે શું થાય? કેળું થાય. શું આ બનાના છે? ના, બનાના એટલે કેળું. શું આ કેળું છે? તો આપણે કહીશું ના, તો સફરજનનું ચિત્ર છે. તો ના એટલે આપણે શું લખીશું? નો લખીશું. નો, ઇટ ઇઝ નોટ. વસ્તુ માટે આપણે કયો શબ્દ વાપરવાનો છે? ઇટ, પછી બીજા નંબરે ક્રિયાપદ, અને નોટ એટલે નથી. ના તે નથી. બરાબર? તો તે શું છે એ સાચો જવાબ આપણે લખવાનો છે. તો આપણે જવાબ ક્યાંથી લખીશું? ઇટથી જ લખીશું. ઇટ ઇઝ એન એપલ. બરાબર? વસ્તુ માટે આપણે ઇટ વાપરે છે. ઇટ, ક્રિયાપદ, સ્વર અને સાચો સ્પેલિંગ. સાચો સ્પેલિંગ એટલે જે ચિત્ર હોય તે. એટલે એપલનું છે અને એપલનું સ્પેલિંગ આપણને આવડે છે. એ ડબલ પી એલ ઇ. બરાબર? ઇટ ઇઝ એન એપલ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે બીજા ચિત્રમાં જઈએ. તો બીજું ચિત્ર છે ટેબલનું, અને આપણે અહીંયા આગળ પ્રશ્ન વાંચીએ. ઇઝ ધીસ એ ટેબલ? હા, શું આ ટેબલ છે? તો આપણે શું કહીશું? હા, આ તો ટેબલનું જ ચિત્ર છે. એટલે આમાં યસ, ઇટ ઇઝ. હા માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? યસ. બરાબર? યસ, ઇટ ઇઝ. યસનો સ્પેલિંગ તો આપણને અહીંયા આપી જ દીધેલો છે, એટલે તૈયાર કરવાની જરૂર નથી. બરાબર? ચાલો હવે આગળનું ચિત્ર જોઈએ. શેનું છે? બસનું છે. અને આપણે પ્રશ્ન વાંચીએ. ઇઝ ધેટ અ બાઇસિકલ? બાઇસિકલ એટલે સાયકલ. શું પેલી સાયકલ છે? તો આપણે કહીશું ના, એટલે નો, ઇટ ઇઝ નોટ. ના તે નથી, તે સાયકલ નથી. તો તે શું છે? તો આપણે એનો જવાબ લખીશું ઇંગ્લિશમાં. ઇટ ઇઝ અ બસ. બરાબર? બસનું સ્પેલિંગ આવડે છે ને દરેક બાળકને? એકદમ નાનો છે, બી યુ એસ, બસ. બરાબર? ચાલો હવે આપણે જોઈશું આગળનું ચિત્ર. પતંગનું છે. તો અહીંયા આગળ વાંચીએ. ઇઝ ધેટ અ કાઇટ? શું પેલી પતંગ છે? હા, એટલે યસ, ઇટ ઇઝ. બરાબર? હા, તે પતંગ છે. ચાલો તો આગળ જોઈએ. હવે બોલનું ચિત્ર છે. બરાબર? અને પ્રશ્ન જોઈએ આપણે. શું છે? ઇઝ ધેટ અ બેટ? આ તો બેટ લખ્યું છે, એટલે આપણે શું કહીશું? શું પેલો બેટ છે? તો આપણે ના પાડીશું. ના, તે બેટ નથી, એ તો બોલ છે. તો આપણે ઇંગ્લિશમાં લખવાનું છે, એટલે આપણે શું કહીશું? નો, ઇટ ઇઝ નોટ. બરાબર? આગળ કીધું ને, આગળ જે આઈ જ ક્વેશ્ચન નો વાળા, એટલે તમારે આ લીટી ખાસ યાદ રાખવાની. નો, ઇટ ઇઝ નોટ. અને એનો જવાબ આ લખવાનો છે અહીંયાથી ને અહીંયાથી. ઇટ ઇઝ. બરાબર? ઇટ ઇઝ. અને જેનું ચિત્ર હોય એ પાછળ લખી દેવાનું છે. ઇટ ઇઝ અ બોલ. સ્વર લખવાનું ભૂલવાનું નહીં. આ બોલ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતનું તમારું પ્રશ્નપત્ર પરીક્ષામાં આવશે. આ તો એકદમ સહેલું છે. સહેલું લાગ્યું ને? તો તમે પરીક્ષામાં પૂછાય એટલે આ રીતના શાંતિથી અને વ્યવસ્થિત જવાબ આપશો. બરાબર? ચાલો, તો સમજણ ના પડી હોય તો આ વિડીયો સરખી રીતના ધ્યાનથી ફરીથી એકવાર જોઈ લેજો. ચાલો ફરી મળીશું આપણે આવતા પીડીયરમાં. આવજો.